हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण चार विषय अंग्रेजी तेमा आपणू यूनिट त्रण छे माय फेमिली तेनी एक्टिविटी एक जोई अने हवे एक्टिविटी बे जोईशुं। सांभळो अने मोटेथी वाँचो। हवे बाळको, अहींया आपणने चार चित्रों आपेला छे एनो आपणे परिचय जोई लईए। पहेलुं छे, जो बाळको, भाई मिस्टर सूर्य पटेल। भाई कोण छे? तो के मिस्टर सुरेश पटेल अ फार्मर, એટલે કે તે ખેડૂત છે ને 50 યર, એટલે કે તે 50 વર્ષના છે। સુરેશભાઈ છે એ ખેડૂત છે અને તે 50 વર્ષના છે। હવે આ બાજુ જુઓ, મિસ્ટર સૂર્યા પટેલ, જો મિસ્ટર સૂર્યા પટેલ છે, એક બહેન છે અને અ હાઉસમેકર, હાઉસમેકર એટલે કે ગૃહિણી, અને તે 49 યર્સ, એટલે કે તે 49 વર્ષના છે। આ બેન છે એ ગૃહિણી છે અને તે 49 વર્ષના છે। હવે આ સૂર્યાબેન છે એ આ સુરેશભાઈની પત્ની છે। અને ત્યાર પછી હવે આ બાજુ જુઓ, એક આર્ટિસ્ટ છે રિતેશ, આર્ટિસ્ટ, અને 25 યર્સ। હવે આ જે રિતેશ છે એ આર્ટિસ્ટ એટલે કે ચિત્રકાર છે અને તે 25 યર્સ એટલે કે 25 વર્ષના છે। આ બાજુ જુઓ, હવે રીટા અ ટીચર, 22 યર્સ રીટા છે, તે એક શિક્ષિકા છે અને તે 22 એટલે કે 22 વર્ષના છે। હવે આ જે રિતેશ છે અને આ રીટા છે એ આ સુરેશભાઈ અને સૂર્યાના દીકરી દીકરો છે। હવે અહીંયા આપણે જોઈએ, નીચે વાક્યો સાંભળો અને વાંચો બાળકો। અહીંયા આપણને સૂર્યા પટેલનો પરિચય આપેલો છે। હવે જોઈએ, આઈ એમ સૂર્યા પટેલ, આઈ એટલે હું અને એમ એટલે છું, હું સૂર્યા પટેલ છું। આઈ એમ અ હાઉસમેકર, હાઉસમેકર એટલે કે ગૃહિણી, હું એક ગૃહિણી છું। આઈ એમ 59 યર્સ ઓલ્ડ, 59 એટલે કે 49, હું 49 વર્ષની છું। સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ, સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ, હવે આ હસબન્ડ એટલે પતિ, માય એટલે મારા અને ઇઝ એટલે છે, સુરેશ પટેલ મારા પતિ છે। હી ઇઝ અ ફાર્મર, ફાર્મર એટલે ખેડૂત, તે એક ખેડૂત છે, હી એટલે તે। હી ઇઝ 50 યર ઓલ્ડ, તે 50 વર્ષના છે। આઈ હેવ અ સન એન્ડ અ ડોટર, જો બાળકો, સન એટલે પુત્ર અને ડોટર એટલે દીકરી, મારે એક દીકરો અને દીકરી છે। માય સન્સ નેમ, સન્સ નેમ, હવે જોવું બાળકો, એફોસ્ટ્રોફીએસ આપેલો છે જે સંબંધ સૂચવે છે નો ની નો ના, એટલે કે સન્સ નેમ એટલે દીકરાનું નામ। માય સન્સ નેમ ઇઝ હિતેશ, મારા દીકરાનું નામ રિતેશ છે। હી ઇઝ અ આર્ટિસ્ટ, તે એક ચિત્રકાર છે। હી ઇઝ 25 યર્સ ઓલ્ડ, તે 25 વર્ષનો છે। માય ડોટર્સ નેમ ઇઝ રીટા, મારી દીકરીનું નામ રીટા છે। હી ઇઝ ટીચર, ટીચર એટલે શિક્ષિકા, તે એક શિક્ષિકા છે, સોરી, હી સી ઇઝ 22 યર્સ ઓલ્ડ, એટલે કે તે 22 વર્ષની છે। બાળકો, અહીંયા કોઠો આપેલો છે અને કોઠોમાં દરેકની એજ એટલે કે ઉંમર આપેલી છે અને વ્યવસાય આપેલો છે। હવે ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી ત્રણ, ત્રણમાં શું આપેલું છે? તો કે ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ યસ અને નોના ખાનામાં રાઇટની નિશાનીથી બતાવો। હવે બાળકો,
આપણું જે એક્ટિવિટી આપણે ઉપર બે જોઈ એને આ વાક્ય લાગુ પડતા હોય તો યસના ખાનામાં રાઇટ કરવાનું, અને નો લાગુ પડતા હોય તો નોમાં રાઇટ કરવાનું. હવે આપણે જોઈ લઈએ, તેમાં પહેલું ઇઝ સુરેશ મેરિડ. મેરિડ એટલે કે પરણિત. સુરેશભાઈ પરણિત છે તો કે હા, તો આપણે યસમાં નિશાની કરશું. યસ. ઇઝ સૂર્યા ધ વાઇફ. સૂર્યા સુરેશની વાઇફ છે તો કે હા, તો તેમાં પણ આપણે યસમાં રાઇટ કરશું. હવે ત્રીજું, ઇઝ સૂર્યા ધ સુરેશ ધ સન. હવે સુરેશભાઈ સન છે તો કે ના, એ તો હસબન્ડ છે, તો આપણે નોમાં રાઇટ કરીશું. ચોથું, આર રિતેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન. હવે તે બંને બાળકો છે તો કે હા, કેના બાળકો છે તો કે સુરેશને અને સૂર્યના. તો તેમાં આપણે રાઇટ કરીશું આ સુરેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન. એમાં શું આવશે તો કે સુરેશભાઈ થોડાક બાળક છે તો કે ના, એ તો પિતા છે, તો આપણે તેમાં નોમાં રાઇટ કરીશું. એક્ટિવિટી ચાર, નીચે શબ્દ જોડીઓ આપેલી છે તે મોટેથી બોલો, આપેલી ખાલી જગ્યામાં યોગ્ય મૂળાક્ષર લખો. બાળકો આ બાજુ આપણને આ સ્પેલિંગ બંને આપેલા છે, અને એ સ્પેલિંગમાં અહીંયા આપણને ખૂટતો અક્ષર પૂરવાનો છે વાઇફ, તો વાઇફમાં જે આપણે સ્પેલિંગ ખૂટતો હોય એ પૂરવાનો. એફ ખૂટે છે તો આપણે અહીંયા એફ કરી નાખશું, અને હસબન્ડમાં બી ખૂટે છે તો આપણે બી લખી નાખશું. એવી રીતે આ ખાનામાંથી જોઈ અને આપણે આખું આ પૂરી દઈશું. ત્યાર પછી એક્ટિવિટી પાંચ, તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળ અક્ષર ઓળખો. હવે બાળકો અહીંયા આપણે એસ આપેલો છે તો એસ પરથી આપણને ઘણા બધા શબ્દો આપેલા છે, આપણે જોઈએ. પહેલો શબ્દ શું છે, ગ્લાસ. ગ્લાસ એટલે પ્યાલો. ત્યાર પછી અ સિસ્ટર. સિસ્ટર એટલે બહેન. ધ સન. જો અહીંયા સન શું છે, એસ યુ એન આપેલો છે એટલે શું થશે, સૂર્ય. સન એટલે સૂર્ય. એસ ઓ એન આપેલું હોય તો શું થાય, પુત્ર થાય, પણ અહીંયા એસ યુ એન આપેલો છે એટલે સન એટલે સૂર્ય થશે. ત્યાર પછી ડસ્ટર. ડસ્ટર. ડસ્ટર એટલે ડસ્ટર. બિસ્કુટ. બિસ્કુટ એટલે બિસ્કુટ. હવે આ બાજુ જોઈ લઈએ એફમાં, ફ્રોક. ફ્રોક એટલે ફ્રોક. ત્યાર પછી છે ફ્રોગ. ફ્રોગ એટલે દેડકો. ત્યાર પછી ફિશ. ફિશ એટલે માછલી. ને આ બાજુ ફિંગર. ફિંગર એટલે આંગળીઓ. ફિંગર એટલે આંગળી. અને અ ફેન. ફેન એટલે પંખો. અને આટલું આપણે એક્ટિવિટી પાંચ સુધી જોયું તે આપણે આપણી જે પાઠ્યપુસ્તક છે એમાં આપણે પૂરી દઈશું.